नमस्कार विद्यार्थी मित्रों, आजना वीडियो लेक्चर नी अंदर तमारा बधानु स्वागत छे। हवे आपणे आगला लेक्चर नी अंदर काले आपणे अलिंगी प्रजनन विषे थोड़ी घणी वातो करी दी। प्राणियों अने वनस्पति नी अंदर जोवा मळतो अलिंगी प्रजनन छे एना विषे आपणे थोड़ी घणी वात करी दी। हवे आजनो टॉपिक छे એ આપણો લિંગી પ્રજનન ઉપર છે, એટલે કે લિંગી પ્રજનન ની અંદર જોવા મળતી વિવિધ પ્રકારની ઘટના શું છે લિંગી પ્રજનન એના વિશે આપણે વાત કરીએ। હવે થોડુંક યાદ કરી લઈએ તો અલિંગી પ્રજનન છે એની અંદર આપણે બધાને ખબર છે કે માત્ર એક સજીવ ભાગ લેતો હતો, બરોબર છે। હવે અહીંયા આગળ લિંગી પ્રજનન ની અંદર છે શું થોડોક ફેરફાર છે આપણે એના વિશે વાત કરીએ। तो लिंगी प्रजनन की अंदर मेन जे तफावत छे ई छे के लिंगी प्रजनन की अंदर बे सजीव एटले के विरुद्ध जाति ना सजीव छे ई भाग ले छे, एटले के सजीव छे बे विरुद्ध प्रकार ना भाग ले छे जे एक निश्चित प्रकार ना जन्यो नु निर्माण करे छे। हवे आपणने बधाने खबर छे, आपणे दसमा धोरण नी अंदर आगळ भणता आव्या छे કે બે વિરુદ્ધ જાતિના સજીવો, ફોર એક્ઝામ્પલ તો કે નર અને એક માદા, બંને જુદા જુદા છે। આપણને ખ્યાલ છે કે નર છે એ શુક્રકોષ નામનો જન્યુ ઉત્પન્ન કરે છે, માદા છે એ શું કરે છે અંડકોષ નામનો જન્યુ ઉત્પન્ન કરે છે। હવે આ બે જુદા જુદા જન્યુઓ ઉત્પન્ન થાય છે આપણે બધાને ખબર છે, એની પ્લોઈડી પણ બધાને ખબર હોવી જોઈએ કે શુક્રકોષ અને અંડકોષ છે એની પ્લોઈડી છે કેવી હશે, એકકી એટલે કે એન પ્રકારની હશે। જો કે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર છે એના વિશે થોડું વધારે વાત કરશું। હવે શું થાય તો કે બેને જાતિના સજીવો વડે જે જન્યુઓનું નિર્માણ થાય છે આ બંને જન્યુઓ છે એનું જોડાણ થશે, જોડાણ થશે અને જે રચના બને છે એને આપણે નામ આપશું યુગ્મનજ એટલે કે ફલિતાંડવ, અને આ ઘટના છે એને આપણે ફલન તરીકે ઓળખાવશું। તો આપણને બધાને ખબર છે કે ફલન નામની ઘટના વડે શું બનશે, યુગ્મનજ એટલે કે ફલિતાંડ બને છે। ઓકે, તો આની પ્લોઈડી શું હશે, એન એન જોડાય છે એટલે શું બનશે, ટુ એન બને છે, બરોબર, દ્વિકીય બનશે ને। પછી એની અંદર છે વિવિધ પ્રકારની અવસ્થામાંથી પસાર થશે, ગર્ભીય વિકાસ થશે અને ભ્રૂણ વિકાસ થશે, એ આપણે ચર્ચા આપણે આગળ કરશું અને એનો આગળ વિકાસ કરશું। તો આ પ્રકારનું જે પ્રજનન છે એને આપણે શું કહેશું, લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવશે કે જેમાં બે સજીવ ભાગ લેશે એને એનું જન્યુ નિર્માણ કરશે। હવે મેઇન છે એ આપણે તફાવત થોડો કંઈક સમજવાનો, જો કે આપણો ટોપિક પૂરો થશે ત્યાં સુધીમાં આપણે ઘણા બધા તફાવત આવશે, તો તમને તફાવત સ્વરૂપે પણ ક્વેશ્ચન પૂછાવવાની શક્યતા છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે બંને ટોપિક ભણ્યા છે એમાં આપણે ખબર પડવી હવે જોઈએ કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન છે એના વચ્ચે શું તફાવત છે। તો એક તો પહેલો તફાવત આપણે સમજીએ કે અલિંગી પ્રજનનમાં શું, તો કે એક જ પિતૃ ભાગ લેતા હતા, લિંગી પ્રજનન ની અંદર બે પિતૃઓ ભાગ લે છે અને જન્યુ નિર્માણ કરે છે, એનું જોડાણ થાય છે। બીજો તફાવત એક ખાસ સમજવાની જરૂર છે, યાદ રાખજો કે અલિંગી પ્રજનન ની સાપેક્ષે લિંગી પ્રજનન છે એ ખૂબ વિસ્તૃત પ્રક્રિયા છે, એકદમ જટિલ પ્રક્રિયા છે અને ધીમી પ્રક્રિયા છે। તો કેમ એમ, તો આપણે બધાને ખબર છે કે અલિંગી પ્રજનન છે, માનો કે આપણે ફોર એક્ઝામ્પલ તો કે અમીબા છે એને એકમાંથી બે થવું ઘણું બધું થવું તો એને વાર નથી લાગતી, ઈસ્ટ છે કલિકા સર્જનમાં એમાં વાર નથી લાગતી, વિભાજન થવામાં વાર નથી લાગતી, જ્યારે એક બાળક બનવામાં ઘણો બધો સમય જાય છે, એટલે કે લિંગી પ્રજનન કરતા સજીવોની આગળની જે પેઢી છે એની સંતતિનું નિર્માણ કરવું છે તો એને ઘણી બધી અવસ્થામાંથી પસાર થવું પડે છે, જેની આપણે આની પછીના લેક્ચરમાં વાત કરશું, તે ફલન થશે, પૂર્વ ફલનની ઘટના છે, ફલન છે, ફલન બાદની ઘટના છે, ભ્રૂણ વિકાસ છે, ગર્ભ વિકાસ છે, ઘણી બધી તબક્કામાંથી પસાર થવું પડે, એટલા માટે કે એવી પ્રક્રિયા છે વિસ્તૃત છે, એકદમ જટિલ છે, ધીમી પ્રક્રિયા છે, તાત્કાલિક બાળક નથી બની જતું,
बराबर छे। ओके बीजो तफावत आपणे जोईए तो वनस्पति छे प्राणीओ छे अमुक फूगनी अंदर छे एवो अभ्यास करवामां आव्यो छे के आ बधा ज सजीवो छे ए एक बीजा तथा आपणे लिंगी प्रजननी अंदर अहींया वात करीए तो अहींया आगळ जे संतति सर्जा छे जे पेढी ई एक बीजा ने तो मळती आवशे ज नहीं पण एना पितृ ने पण मळती नहीं आवे। हवे कालनो टॉपिक एक याद करो એટલે કે આગલા લેક્ચરનો યાદ કરો અલિંગી પ્રજનનની અંદર જે પેઢી ઉતરતી હતી યાદ કરો તો એની અંદર જે બે સંતતિ બનતી હતી એ એકબીજાને તો મળતી આવતી હતી તથા એના પિતૃને મળતી આવતી હતી યાદ હોય તો એટલે આપણે એને જનીનિક પ્રતિકૃતિ ક્લોન એવો શબ્દ વાપર્યો હતો પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થશે તો કે બે જુદા જુદા સજીવો ભાગ લે છે અને એના વડે જે સંતતિ ઉત્પન્ન થશે એ એકબીજાને તો મળતી નહીં આવે પણ કોના એના પિતૃને પણ મળતી આવશે નહીં કારણ કે એની અંદર થોડોક બાહ્યકીય ફેરફારો જોવા મળશે અમુક નિશ્ચિત પ્રકારની ભિન્નતા થોડુંક જુદાપણ જોવા મળશે। બીજું કે લિંગી પ્રજનન છે એ બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ દેહ વિદ્યામાં થોડુંક સરખાપણો દર્શાવે છે કારણ કે આપણે બધા જ મનુષ્ય છે એ બહારથી તો બધા કેવા દેખાય છે બધાને એક નાક છે હાથ છે મોઢું છે પગ છે તો બાહ્ય દેખાવ છે એ આપણો થોડો ઘણો સમાન છે એનાટોમી અંતસ્થ રચના પણ બધાને કેવી છે સમાન છે તો લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો કે બાહ્યકાર વિદ્યા એટલે કે મોર્ફોલોજી અંતસ્થ રચના એનાટોમી देहधर्म विद्या ने अंदर केवू दर्शावे छे सरखापणो दर्शावे छे ज्यारे अमुक अमुक वार छे घणी बधी वार आवा अवलोकनो पण थयेला छे के बीजा बधा सजीवो छे फूग छे वनस्पति नी अंदर देहधर्म विद्या अंतस्थ रचना बाह्यकार दृष्टिमां अलिंगी प्रजनन दर्शावता सजीवो नी अंदर जुदापणो दर्शावेलू छे तो आ बधा छे एक प्रकारना तफावत स्वरूपे पण प्रश्न तमने पूछी शके छे કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વચ્ચેના તફાવત શું છે। ઓકે હવે આપણે એની પછીનો અગત્યનો એક મુદ્દો સમજવા જઈ રહ્યા છે જેટલા પણ લિંગી પ્રજનન કરતા સજીવો છે બધા જ હવે આ બધા જ સજીવો છે લિંગી પ્રજનન કરે એની પહેલાની વાત છે કે હજુ પુખ્ત વિજ્ઞાન નથી लिंगी प्रजनन करी शके ई पहला दरेक सजीव के जे लिंगी प्रजनन करे छे आवा सजीवो छे ई प्रजनन करे ई पहला वृद्धि अने परिपक्वताना एक निश्चित तबक्के पहोंचे એટલે કે હજુ છે પૂરતા પ્રજનન કરે એવા સક્ષમ છે ને પણ એનો વિકાસ શરૂ થઈ ગયો છે પરિપક્વતાની એક સીમા સુધી પહોંચવાના છે તો આવો જે તબક્કો છે लिंगी प्रजनन करता सजीवोनो एने कहेवामां आवे छे जुवेनाइल तबक्को। शुं कहेवाय विद्यार्थी मित्रों जुवेनाइल तबक्को के लिंगी प्रजनन करता पहला वृद्धि अने परिपक्वताना निश्चित तबक्के पहोंचे छे आ तबक्काने फरीवार शुं कहेवाय जुवेनाइल तबक्को। तो आपणे वनस्पतिनी अंदर आ तबक्काने शुं कहेशुं स्वाभाविक छे ने જેમ આપણે સજીવ છે એમ વનસ્પતિ પણ સજીવ છે તો વનસ્પતિની અંદર પણ આપણે કઈક એક ઓળખવા માટેની કી હશે ને આપણને કેમ ખબર પડે કે ચાલો આ વનસ્પતિ છે હવે એ પ્રજનન કરવા માટે સક્ષમ છે લિંગી પ્રજનન કરવા માટે તો એની અંદર જે વનસ્પતિમાં પુખ્ત બનતા પહેલાનો જે આ જ પ્રકારનો જે ફેરફાર છે એને કહેવામાં આવશે વાનસ્પતિક તબક્કો। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો વેરી ગુડ। હવે બીજી વસ્તુ છે આપણે જોઈએ તો શું દરેક સજીવ છે આ જુવેનાઇલ તબક્કાની અંદર જ રહેશે પુખ્ત નહીં બને તો કે ના એવું નથી અમુક અપવાદ પણ છે જેના વિશે આપણે નીટની અંદર જ્યારે ટોપિક લેશું ત્યારે ચર્ચા કરશું। હવે આ જે જુવેનાઇલ તબક્કો છે એમાંથી સજીવ છે એ પુખ્ત બને છે એટલે કે એક એવા તબક્કાની અંદર પ્રવેશે છે કે જે પ્રાજનનીય પુખ્તતાના સૂચક છે એનો મતલબ શું થયો
કે હવે જે તે સજીવ છે કે જે લિંગી પ્રજનન કરે છે એ હવે પ્રજનન કરવા માટે સક્ષમ બને છે। તો એનો મતલબ એવો થયો ને વિદ્યાર્થી મિત્રો કે હવે જે તે સજીવ છે કે જ્યારે પ્રજનન કરવા માટે એકદમ સક્ષમ બને છે એટલે કે પ્રાણીઓની અંદર એનો કયો તબક્કાનો અંત આવશે જુવેનાઇલ તબક્કાનો અને વનસ્પતિમાં કયા તબક્કાનો અંત આવશે વાનસ્પતિક તબક્કાનો। એનો મતલબ વાનસ્પતિક તબક્કો અથવા જુવેનાઇલ તબક્કાનો અંત એટલે પ્રાજનનીય તબક્કાની શરૂઆત એટલે કે સજીવ છે પૂરતી રીતે પુખ્ત બની ગયેલો છે એવું કહેવાય છે। ચાલો કઈ રીતે ખબર પડશે આપણે જોઈએ કે જુવેનાઇલ તબક્કો છે અને વાનસ્પતિક તબક્કો નો અંત આવ્યો કેમ ખબર પડે। તો ફોર એક્ઝામ્પલ વનસ્પતિ છે આપણે બધાને ખબર છે કે એનું જે પ્રજનન અંગ છે એ કોણ છે તો કે શું છે તો કે પુષ્પ। આપણે ભણી ગયા છીએ 11th ની અંદર વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિની અંદર પુષ્પ છે એનું પ્રજનન અંગ છે તો કે નર પ્રજનન અંગ છે યાદ કરો કોણ હતું યસ હું કેસર અને માદાનું યસ સ્ત્રી કેસર બરાબર તો એના પ્રજનન અંગ છે। પણ ક્યારે ખબર પડશે કે એ વનસ્પતિ છે એ પુખ્તતાએ પહોંચી છે તો કે જ્યારે વનસ્પતિની અંદર પુષ્પ સર્જન થશે પુષ્પ છે બનશે બરાબર અને એકદમ એના પ્રજનન ચક્ર છે બધા વિકસિત થશે તો આ સમય છે એ વનસ્પતિની અંદર વાનસ્પતિક તબક્કાનો અંત સૂચવે છે યાદ રાખજો। એટલે કે જ્યારે વનસ્પતિમાં પુષ્પ સર્જન થઈ ગયું એટલે કે હવે એ વનસ્પતિ છે પુખ્ત થઈ ગઈ છે એમાં પ્રજનન ચક્ર છે શું થઈ ગયા છે તો કે વિકસિત થઈ ગયા છે એનો મતલબ છે પુંકેસર સ્ત્રી કેસર છે એનું નિર્માણ થઈ ગયું એટલે કે પુષ્પ સર્જન વ્યવસ્થિત થાય છે ચક્ર વિકસિત બને છે એટલે કે એ વનસ્પતિ છે એ વાનસ્પતિક તબક્કાનો અંત સૂચવે છે। એટલે કે હવે જે તે વનસ્પતિ છે એ પુષ્પ એના પ્રજનન અંગો છે એની મદદ વડે શું કરશે લિંગી પ્રજનન દર્શાવશે પુંકેસર છે એની પરાગરજ છે એનું શું કરશે તો કે પરાગરજ છે એ વાતાવરણમાં મુક્ત કરશે અને સ્ત્રી કેસરના પરાગાશન ઉપર સ્થાપિત થઈ અને હવે ફલનની ઘટના થશે એટલે કે લિંગી પ્રજનન થશે। ઓકે બીજી એક સૌથી અગત્યની બાબત સમજવાની રહી કે દરેક વનસ્પતિ છે એ શું પુષ્પ સર્જન છે એક નિશ્ચિત તબક્કા દરમિયાન જ કરે છે શું દરેક વનસ્પતિ છે એ અથવા તો જે તે ઋતુ દરમિયાન તે પુષ્પ સર્જન કરે છે તો કે હા આપણને ખબર છે કે દરેક વનસ્પતિ છે એની અંદર જે પુષ્પ સર્જન છે કેવું હોય છે તો કે જુદો જુદા સમયે હોય છે। અમુક વનસ્પતિ છે વર્ષની અંદર અમુક નિશ્ચિત સમય માટે પુષ્પ સર્જન કરે અમુક વનસ્પતિ છે માત્ર અમુક ઋતુ દરમિયાન જ છે અમુક વનસ્પતિ એવી હોય કે સમગ્ર વર્ષ દરમિયાન શું કરે તો કે પુષ્પ સર્જન કરે છે। તો અમુક અમુક વાર એવું બને છે કે થોડી દુવિધા ઉભી થાય કે આની અંદર કઈ રીતે ખબર પડે કે માનો કે એક જ સમય છે બે વાર પુષ્પ સર્જન થાય તો આપણે એને શું કહેવું તો કે પ્રાજનનીય તબક્કો ગણવો કે જુવેનાઇલ તબક્કો એટલે કે આંતર જુવેનાઇલ તબક્કો ગણવો તો કે બે પુષ્પ સર્જન વચ્ચેનો સમયગાળો છે આંતર જુવેનાઇલ તબક્કો કહી શકો તમે। જ્યારે પુષ્પ સર્જન થશે એટલે એના પ્રાજનનીય તબક્કાની શરૂઆત થશે। બીજી વસ્તુ આપણે જોઈએ ઘણી બધી વનસ્પતિ એવી છે જે ચોક્કસ ઋતુ દરમિયાન તો શું કરે પુષ્પ સર્જન કરે છે ફળ આપે છે। ઘણી બધી વનસ્પતિ એવી પણ છે કે જે અનિયમિત પુષ્પ સર્જન દર્શાવે। હવે એવી એવી વનસ્પતિ છે કે જે એક વર્ષાયુ છે કે દ્વિવર્ષાયુ છે તો આવી વનસ્પતિ છે એની અંદર છે આપણને એની અંદર જે જીર્ણતા જોવા મળે છે એની અંદર જે અમુક પ્રકારની અવ્યવસ્થા થાય તો આપણે જોઈ શકીએ છીએ। કેમ કારણ કે એમાં સમયગાળો ઓછો છે એટલે એમાં જો કાંઈ પણ જીર્ણતા કે પ્રજનનીય અનિયમિતતા થશે તો આપણે ખ્યાલ આવશે। તો જે જે વર્ષ એવી વનસ્પતિ છે કે જે બહુ વર્ષાયુ છે ઘણા બધા વર્ષો સુધી જીવન તો આવી વનસ્પતિની અંદર છે આપણે પ્રજનનીય અનિયમિતતા કે જીર્ણતા જોઈએ છે તો થોડીક તકલીફ પડશે। ઓકે આપણે બીજી વસ્તુની વાત કરીએ અમુક વનસ્પતિ છે એવી હશે
કે જેની અંદર પુષ્પ સર્જન છે અનિયમિત પ્રકારે જોવા મળે છે। આપણે એક ઉદાહરણ આપેલું છે ટેક્સ્ટ બુક ની અંદર જોઈએ તો ઉદાહરણ તરીકે વાંસ એક એવી વનસ્પતિ છે કે જેમાં પુષ્પ સર્જન છે અસમાન રીતે જોવા મળે છે। કેવી રીતે? તો કે વાંસ એક એવી વનસ્પતિ છે કે જેની અંદર 50 કે 100 વર્ષ બાદ પુષ્પ સર્જન થાય છે। તમે વિચાર કરો કેટલો બધો સમયગાળો છે પુષ્પ સર્જન માટે વાંસ લે છે। આટલા સમય પછી પુષ્પ સર્જન કરે છે, મોટી સંખ્યામાં ફળ ઉત્પન્ન કરે અને ત્યારબાદ મૃત્યુ પામે છે। અસમાન પુષ્પ સર્જન છે। બીજી એક એક્ઝામ્પલ લઈએ તો સ્ટોર્બિલાન્થસ કુંથિયાના નીલકુરંજિત નામની વનસ્પતિ છે, દર 12 વર્ષે એક વાર માત્ર પુષ્પ સર્જન કરે છે। કેટલી વાર? દર 12 વર્ષે એક વાર સ્ટોર્બિલાન્થસ કુંથિયાના નીલકુરંજિત છેલ્લે સપ્ટેમ્બર ઓક્ટોબર 2006 ની અંદર પુષ્પ સર્જન થયું હતું। કેરળ છે, તમિલનાડુ છે, કર્ણાટક નો જે પર્વતીય વિસ્તાર છે ત્યાં આગળ જે પર્વતીય માળા છે તમને નહીં ખબર, ત્યાં આગળ વાદળી કલરનો એક સરસ મજાનો પટ્ટો બનાવી દીધો હતો। હવે એના કારણે છે સ્થાનિક લોકો છે પ્લસ બહારના વિદેશી માણસો બધા એટલા આકર્ષિત થયા હતા કે પર્યટક માટેનું એક પ્રકારની એક જગ્યા બની ગઈ। દર 12 વર્ષે માત્ર એક વાર પુષ્પ સર્જન થાય છે, આવા પ્રકારની અનિયમિતતા જોવા મળે છે। હવે આપણે વાત કરીએ છીએ, ચાલો વનસ્પતિમાં તો ખબર પડી ગઈ કે ચાલો પુષ્પ સર્જન થાય એટલે વાનસ્પતિક તબક્કાનો અંત છે, પ્રાજનનીય તબક્કા છે, એની શરૂઆત થઈ ગઈ। પણ પ્રાણીઓની અંદર કઈ રીતે ખબર પડશે કે એની અંદર જુવેનાઇલ તબક્કાનો અંત આવ્યો, પ્રાજનનીય તબક્કાનો શરૂઆત થઈ, એટલે કે જેથી પ્રાજનનીય પુખ્તતા એ પહોંચ્યા પ્રાણી કેમ ખબર પડશે? તો એના વિશે વાત કરીએ। બીજું કે જુવેનાઇલ તબક્કા દરમિયાન એ જ્યારે પ્રાજનનીય તબક્કામાં પ્રવેશવાના છે એટલે કે એની અંદર દેહધાર્મિક અમુક પ્રકારના ફેરફારો શરૂ થઈ જાય છે। કેવા પ્રકારના ફેરફાર થાય છે એ આપણે જોઈએ, પ્રાજનનીય પુખ્તતાના સૂચક। હવે ઉદાહરણ તરીકે પક્ષી છે, આપણે બધાને ખબર જેમ વનસ્પતિની અંદર જુદું જુદું પ્રમાણની અંદર છે, આપણે પુષ્પ સર્જન જોયું કે તમે આજુબાજુ જોજો તો અમુક વનસ્પતિમાં કીધું કે અમુક વનસ્પતિ જે તે ઋતુ દરમિયાન પુષ્પ સર્જન કરશે, અમુક વનસ્પતિમાં છે કોઈ પર્ટિક્યુલર એક સમય દરમિયાન, એવી રીતે પ્રાજનનીય પુખ્તતાના સૂચક તરીકે આપણે છે વિવિધ પ્રકારના અમુક તબક્કાઓ સમજીએ, અમુક ઘટકો સમજીએ। હવે તમે પક્ષીઓને જોયા છે કે પક્ષી છે એ એના અમુક સમય દરમિયાન જ કેમ ઈંડા આપે છે, તમે બધાને જોયા છે બરોબર? તો એનો મતલબ છે કે જે કુદરતી અવસ્થામાં જે જે પક્ષીઓ છે એ જે તે સમય દરમિયાન ઈંડા આપે છે। હા, એ વસ્તુ અલગ છે કે તમે મરઘી છે કે જે બંધન અવસ્થામાં છે, મરઘાઘર બધાએ જોયેલા છે, તો મરઘાઘરની અંદર છે ઈંડા છે એ લોકો રેગ્યુલર અપાવરાવે છે। પણ યાદ રાખજો કે ત્યાં આગળ જે ઈંડા મેકવાની પ્રક્રિયા છે મરઘાઘરની અંદર એ પ્રાજનનીય પુખ્તતાનો સૂચક નથી। કેમ? કારણ કે ઈ છે એક પ્રકારનો માનવ કલ્યાણ માટે એક પ્રકારનો વ્યવસાય પ્રવૃત્તિ છે, એટલે આપણે એને પ્રાજનનીય પુખ્તતાનો સૂચક ગણશું નહીં। હા, પણ જે જે પક્ષીઓ કુદરતી રીતે જે તે ઋતુ દરમિયાન છે ઈંડા આપે છે તો એની અંદર છે વિવિધ પ્રકારના શું જોવા મળશે, તો કે પ્રાજનનીય પુખ્તતાના સૂચક આપણે એને ગણી શકશું। કેવા કેવા ફેરફાર જોવા મળશે, કોને આપણે ગણશું કે જેની અંદર જુવેનાઇલ તબક્કાનો અંત થયો? હવે ઉદાહરણ તરીકે જેટલા જરાયુ ધરાવતા માદા સસ્તન છે, જરાયુ એટલે આપણે બધાને ખ્યાલ છે, આપણે આગળ ભણાવેલું છે 11મા ધોરણની અંદર, પ્લેસેન્ટા એક પ્રકારનું માદા સસ્તનની અંદર જોવા મળતું એક પ્રકારનું રક્ષણાત્મક આવરણ કે જે બાળકની રક્ષા કરે છે, આપણને ખબર છે બરોબર ને? તો જરાયુ ધરાવતા માદા સસ્તન, પણ બધા છે એ નોન પ્રાઇમેટની વાત કરું છું અત્યારે બરોબર, તો જેટલા નોન પ્રાઇમેટ પ્રાણીઓ છે એની અંદર શું થશે, તો કે એના પ્રાજનનીય તબક્કા દરમિયાન
एना शरीर नी अंदर एना अंडपिंड नी अंदर एनी सहायक प्रजनन ग्रंथि एनी अंदर अंतस्त्रावीय जे जे फेरफार अमुक प्रकार ना शुरू थई जाय एनी अंदर एक प्रकार नो चक्रीय फेरफार जोवा मळशे के अंडपिंड नी अंदर एनी सहायक प्रजनन ग्रंथि अने एना अंतस्त्राव नी अंदर एक प्रकार नो चक्रीय फेरफार जोवा मळे छे तो आवो जे चक्रीय फेरफार जोवा मळे छे एने केशु आपणे ऋतुकीय ऋतुचक्र એટલે કે હવે એની અંદર જોવેનાર તબક્કાનો અંત છે હવે એ પ્રાણીએ પ્રજનનીય પુખ્તતાનું સૂચક છે પ્રજનન કરવા માટે સક્ષમ છે એવા પ્રકારના ફેરફાર શરૂ થઈ ગયા તો આવા એક્ઝામ્પલ છે ગાય ઘેટા ઉંદર હરણ કૂતરું વાઘ વગેરે કે બધા જે નોન પ્રાઇમેટ્સ છે સસ્તન છે તો આવા બધા પ્રાણીઓની અંદર જોવા મળતો ફેરફાર એને કહેશો ઋતુકીય ઋતુચક્ર એવી જ રીતે જેટલા પણ પ્રાઇમેટ છે ફોર એક્ઝામ્પલ उदाहरण तरीके वांदरा छे मनुष्य नी अंदर आज प्रकारना फेरफार छे जोवा मळशे जे चक्रीय फेरफार छे प्राजननीय तबक्का दरमियान जोवा मळे आपणामां तो आपणा जे मादा सस्तन छे एनी अंदर आपणे बधाने खबर छे नो ख्याल होय तो एने कहेवामां आवे छे मासिक चक्र कहेवाय शुं कहेवाय एने मासिक चक्र मेन्स्ट्रुअल साइकल अने ऋतुकीय ऋतुचक्र ईस्ट्रस साइकल छे तरीके ओळखवामां आवे छे तो मासिक चक्र कोनामां जोवा मळशे बधा जे प्राइमेट वांदरा छे मनुष्य छे एप छे एनी अंदर जोवा मळे छे बे पगे चालनारा हवे अमुक प्रकारना प्राणीओ एवा छे के जेनी अंदर छे आ प्राजननीय चक्र छे अमुक ऋतु दरमियान जोवा मळे याद राखजो पर्टिक्युलर एक प्रकारनी ऋतु एक प्रकारनी सीजन दरमियान जोवा मळे छे आ प्रकारनो जे देहधार्मिक फेरफार छे जे अंडपिंडमां फेरफार छे सस्तन ની અંદર કે જે જંગલી અવસ્થામાં રહે છે અમુક પ્રાણીઓ જે જંગલમાં રહે છે એની અંદર આ પ્રજનનીય ચક્ર માત્ર એક સાનુકૂળ્ય ઋતુ એટલે કે એક સીઝનમાં જ જોવા જો મળે તો એવા પ્રાણીઓ છે એને કહેવામાં આવે છે એની અંદર જે ચક્રીય ફેરફાર જોવા મળે આવો કે જે પ્રજનનીય તબક્કાનો સૂચક છે એને કહીશું આપણે ઋતુકીય સંવર્ધકો કે જેમાં જે તે ઋતુ દરમિયાન આવા ફેરફાર જોવા મળે चौथो एक प्रकार अपने जोईए के अमुक प्राणीओ एवा पण होय छे के जे प्राजननीय तबक्का दरमियान એટલે કે समग्र तबक्का दरमियान ए लोको प्रजनन करवा माटे सक्षम छे लांबा गाळा माटे ए लोको प्रजनन करवा माटे सक्षम छे तो एवा जे प्राणीओ छे एने आपणे कहीशुं सतत संवर्धको कंटीन्युअस ब्रीडर ऋतुकीय संवर्धको सीजनल ब्रीडर आपणे एने कहीशुं એવા પ્રાણીઓ કે જે પ્રજનનિક સમગ્ર પ્રજનનિક તબક્કા દરમિયાન પ્રજનન કરવા માટે સક્ષમ છે એને આપણે કહીશું સતત સંવર્ધકો ઓકે હવે લિંગી પ્રજનન થઈ ગયું એને પોતાની સંતતિ સર્જશે શું પ્રોસેસ થશે આખી ધીમી જટિલ પ્રક્રિયાની વાત કરી આપણે પછી વાત કરશું પણ પ્રજનનિક તબક્કાનો હવે કેમ ખબર પડે અંત થયો આપણે એ તો જોયું કે ચાલો જોઈએના તબક્કાનો અંત થયો પ્રજનનીય તબક્કાનો અંત કઈ રીતે થશે આપણે એના વિશે વાત કરીએ તો પ્રજનનીય તબક્કાનો અંત ક્યાંથી થશે તો કે જ્યારે લિંગી પ્રજનનની પ્રક્રિયા છે એ પૂરી થશે એટલે કે સજીવો લિંગી પ્રજનન દર્શાવે છે તો જેટલા પણ લિંગી પ્રજનન કરતા સજીવો છે આ જે તે સજીવો ધીરે 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 કયા ઘટના તરફ આગળ વધશે જીર્ણતા તરફ વૃદ્ધત્વ તરફ આગળ વધે અને છેવટે શું પામે છે મૃત્યુ પ્રાપ્ત છે સંતતિ તો એને આગળ વધારી છે એટલે કે એનું જીવ સાતત્ય જળવાય પણ હવે પોતે પ્રજનનીય તબક્કાનો અંત તરફ જશે એટલે કે હવે એની અંદર જીર્ણતા જ થશે વૃદ્ધત્વ મૃત્યુ થશે હવે આના માટે જવાબદાર પરિબળ આપણે કોને ગણીએ કે તો ઉદાહરણ તરીકે ધીરે ધીરે પ્રાણીઓની અંદર અપચય શરૂ થઈ જાય છે આવા પ્રાણીઓની અંદર ઘસારો શરૂ થાય છે તો અપચય છે ઘસારો આવી વિવિધ પ્રકારની પ્રક્રિયા છે કે જે પ્રાણીઓ છે એની ક્યાં તરફ ધકેલી દે છે જીર્ણતા તરફ ધકેલે છે વૃદ્ધત્વ તરફ ધકેલે અને છેલ્લું અંતિમ સત્ય તો કે મૃત્યુ તરફ દોરી જાય એટલે કે લિંગી પ્રજનનથી સંતતિ છે એ પણ આગળ વધે છે મૃત્યુ થાય છે જેના કારણે પૃથ્વી ઉપર સજીવો છે એની સંખ્યાનું જે બેલેન્સ છે એ શું થાય છે તો કે જળવાઈ રહે છે બીજી વસ્તુ તો કે આ પ્રજનનીય તબક્કો જે શરૂ થાય છે એની અંદર આપણે કીધું કે ઘણી બધી પ્રક્રિયા જવાબદાર છે અમુક ફેરફારો
खास करीने शरीर अंतस्त्रावीय फेरफार है जवाबदार है। शरीर अमुक प्रकार हॉर्मोन्स क्रिएटिविटी है जवाबदार है जेना कारण प्राणी ने उत्तेजना थाय के प्रजनन करवानी इच्छा थाय। तो आवा बधा प्रकार बाबत है ये आपणे हवे नेक्स्ट लेक्चर अंदर बात करशुं। बोर्ड वर्क करी लेशुं।